तो गुजरात में सीएनजी ना वधता जता भाव थी ग्राहकों सिरे मोंघवारी नो मार पड्यो छे। मुख्यप्रधान भूपेन्द्र पटेल सरकार 100 दिवस शासन पछी पण सीएनजी ना भाव मुद्दे राहत आपवाना स्थाने भाव में वधारो झीकाता अंते प्रजा की आर्थिक कमर तूटी गई छे। त्यारे शुं छे समग्र मामलो आवो जोईए। सीएनजी में भाव वधता ऑटो रिक्शा एसोसिएशन नो विरोध। गुजरात ना अनेक एसोसिएशन आंदोलन ना मूड में। सीएनजी ना भाव में वारंवार वधारो थता हालाकी ऑटो रिक्शा चालकों ने आर्थिक रीते मोटू नुकसान। सीएनजी में सबसिडी आपो अथवा रिक्शा भाड़ा वधारो। सरकार समक्ष रजूआत छता कोई परिणाम नहीं। गुजरात में अमदावाद सहित अनेक शहरों और राज्य में नूतन वर्ष ना प्रारंभ थी सीएनजी भाव में प्रति किलो रूपया 2.50 नो वधारो थयो छे। परिणामे किलो दीठ सीएनजी ना भाव रूपया 70 ने आंबी गया छे। तो आ दरमियान सरकार समक्ष सीएनजी ना भाव घटाड़वा अथवा राज्य सरकार द्वारा सीएनजी में सबसिडी नो लाभ आपवा मांग करी छे। राज्यना 2.50 लाख करता वधु ऑटो रिक्शा चालको ऑटो रिक्शा चलावी अने परिवार नो निर्वाह करे छे। त्यारे छेल्ला बे वर्षथी सीएनजी अदाणी संचालित भाव में प्रति किलो वधारो थयो छे। परिणामे हवे ऑटो रिक्शा चालकोए गुजरात सरकारना परिवहन विभाग संभाळता मार्ग मकान विभागना प्रधान पुणेश मोदी समक्ष रजूआत करी छे। गई वक्ते तो अमे वाटो घाटो कर्यो तो કે પ્રજા ઉપર આનું ભારણ ના આવે, પણ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં અમે સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે તાત્કાલિક અસરથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને સીએનજીને જીએસટીમાં લાવવામાં આવે, સીએનજીને સબસિડી આપવામાં આવે, તમામ પ્રકારના ટેક્સ સીએનજી પર લેવાતા હોય તે નાબૂદ કરવામાં આવે। વર્ષ 2021માં તારીખ 5 ડિસેમ્બરે પણ સીએનજી અદાણીના ભાવમાં વધારો થયો હતો। જે મુજબ સીએનજી પ્રતિ કિલોનો ભાવ 65.74 થી વધારી અને પ્રતિ કિલો દીઠ 67.58 કરવામાં આવ્યો। આ સમયે 1.84 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો। સીએનજી અદાણીના ભાવ વધારાથી સૌથી વધુ અસર ઓટો રિક્ષા ચાલકો પર થાય છે। ગત ડિસેમ્બર 2021માં ઓટો રિક્ષા એસોસિએશન તરફથી સીએનજીના ભાવ ઘટાડવા અંગે લેખિતમાં આવેદનપત્ર પરિવહન મંત્રી પુણેશ મોદીને કરવામાં આવી હતી। ત્યારબાદ 1 મહિનાથી ઓછા સમયમાં અને નૂતન વર્ષના પ્રારંભે જ વધુ એકવાર ભાવ વધારો ઝીંકાયો છે। એક હતું શાસન ધરાવતી અદાણી એનર્જી કંપનીના લીધે આ બધું ભોગવવાનું આવી રહ્યું છે, તો અન્ય કંપનીઓને પણ સીએનજીના વેચાણની મંજૂરી આપવામાં આવે। જો સરકાર તત્કાલિક આની ઉપર નિર્ણય નહીં લે તો અમે આખા ગુજરાતમાં મળીને ગુજરાત સરકારનો વિરોધ કરીશું, ઉગ્ર વિરોધ કરીશું। સીએનજી ભાવ વધારાના પગલે હવે ગુજરાત સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગુજરાતના 2.50 લાખ કરતા વધુ રિક્ષા ચાલકો આંદોલન છેડશે અને વધુ એકવાર ઓટો રિક્ષા હડતાલ પાડશે, એ નિશ્ચિત છે। જો કે આ પહેલા સરકારના હકારાત્મક પ્રતિભાવની આશા ઓટો રિક્ષા એસોસિએશન રાખી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।